તાજેતરમાં જ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકમાં અવચિંતાનો વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં કાંજલી માર્કેટિંગ યાર્ડમાં રાખેલી ખેડૂતોની મગફળી પલળી જવાથી લાખોની નુકસાની આવી હતી, તેમજ અનેક ગામોમાં ઊભા પાક નિષ્ફળ ગયા હતા. આ વિસ્તારના ખેડૂતોએ વર્ષોથી ઊભી કરેલી હજારોની સંખ્યામાં નાળિયેરી પણ પડીને નાશ પામી હતી. આ બાબતે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ સર્વેની કામગીરી ન થતાં ખેડૂતોએ તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડે મુખ્યમંત્રીને પત્ર લખીને લેખિતમાં રજૂઆત કરી હતી અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી. મારું નામ મીરાણભાઈ રામભાઈ ડોડિયા, પીઠાપુર ગામ પ્રભાસ પાટણની સીમમાં મારે 35 વીઘા નાળિયેરીનો બગીચો આવેલ હતો. 1800 નાળિયેરી આશરે હતી. ગત તારીખ 26 તારીખે 2:30 વાગ્યાની આસપાસ કુદરતી વાવાઝોડું વંટોળ અને પવન સાથે વધારે ઓલું આવ્યું, એમાં અમારી 700-800 નાળિયેરી પડી ગઈ. બીજી નાળિયેરી ઘણું નુકસાન થયું છે, વાડીમાં બહુ નુકસાન થયું છે ને 4-5 દિવસ થયા છતાં હજી સરકારી તંત્રમાંથી કોઈ જોવા કે ઓલું કરવા આવ્યું નથી. રાતના 2 દિવસથી અમારી લાઇટે બંધ છે. રજૂઆત ઘણી કરી છતાં કોઈ આવતું નથી. બાજુમાં દીપડા અને સિંહ ને એવું રહે છે, છતાં એવા અંધારામાં અમારે રહેવું પડે છે. આવું બધું છે છતાં સરકારી તંત્રમાંથી કોઈ પણ આવ્યું નથી. અમે જાણ બધાને કરી છે, કોઈ સર્વે કરવા કે જોવા કોઈ આવ્યું નથી. આ બધી નાળિયેરીનું એટલું બધું નુકસાન થયું છે. આજુબાજુમાં 2-4 વાડીવાળાને ઘણું નુકસાન થયું છે. મારું નામ ગોવિંદભાઈ મોડાભાઈ વાજા, કોળી. 1200 લારિયેરી હતી, એમાં 400-500 જેટલે આશરે પડી ગઈ. 125-150 ચીકુના ઝાડમાં તૂટી ગયા, બધી પડીને પાધર થઈ ગયું. કોઈ પણ અહીંયા ખબર કાઢવા કે કંઈ નથી આવતા. લાઇટો બંધ છે, પાવર પણ આવતો નથી, પાવરસવાળા પણ આવતા નથી. કોઈ કોઈ ખબર એ કાઢવા દે. ઘણા શુક્રવારે 2-2:30 વાગ્યાથી શરૂઆત થયું તો 3 વાગ્યા સુધી, પણ એમાં કાંઈ ઝાડમાં આશરે ગણ્યા નથી, એટલા ઝાડમાં પડી ગયા.